નમસ્કાર મિત્રો શ્રેયશાળા દ્વારા આયોજિત ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હું આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ગણિત વિષયમાં પાઠ અગિયાર ક્ષેત્રફળ અને પરિમિતિ તેના વિશે અભ્યાસ કરીશું પરિમિતિ એટલે પરિમિતિ એટલે બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો હવે મિત્રો પરિમિતિમાં ચોરસનું સૂત્ર જોઈએ તો ચાર ગુણ્યા લંબાઈ અને પરિમિતિમાં લંબચોરસનું સૂત્ર બે કાઉસમાં લંબાઈ વધતા પહોળાય કાઉસ પૂરો ક્ષેત્રફળ એટલે કોઈ પણ આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ ચોરસ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ કોનો ટુકડો મોટો છે પાર્થ અને ગીની એક દુકાન માંથી આમ પાપડ ખરીદે છે તે બેમાંથી કોઈ સમજી શકતું ન હતું કોનો ટુકડો મોટો છે એ બે જે છે એમાંથી કોઈ સમજી શકતું નહોતું તમને અહીં એક આપ્યો છે બરાબર આ ટુકડો એ અને આ જે છે એ ટુકડો બી છે એટલામાંથી એક સમજી નતા શકતા કે કોનો ટુકડો મોટો જે છે ને કોનો ટુકડો મોટો છે તે શોધવા માટે કેટલીક રીતો સૂચવો તે અંગે ચર્ચા કરો હવે આપણે એ સમજવાનું છે કે આપણે કઈ રીતે જાણી શકશું કે કોનો ટુકડો મોટો છે પાર્થ અને ગિનીના એક મિત્રએ નાના ચોરસનો ઉપયોગ કરવા સૂચવ્યું હવે પાર્થ અને ગિનીનો જે એક મિત્ર છે એને શું કીધું તમે નાના ચોરસનો ઉપયોગ કરો ટુકડા એની લંબાઈ છ સેમી છે આથી બાજુનું માપ એક સેમી હોય તેવા છ ચોરસ તેની લંબાઈ પર ગોઠવી શકાય એ શું કહે છે કે ટુકડો જે એ છે એની લંબાઈ જે છે એ છ સેમી છે અને એની બાજુનું માપ એક સેમી હોય એવા તમે એમાં છ ચોરસ એની લંબાઈ ઉપર ગોઠવી શકો એટલે એવું કહેવા માંગે છે કે અહીં એક સેમીનું એક એવા તમે અહીંયા છ ચોરસ ગોઠવી શકો છો ત્યાર પછી તમને શું કીધું છે કે ટુકડા એની પહોળાઈ જે છે પાંચ સેમી છે આથી બાજુનું માપ એક સેમી હોય એવા પાંચ ચોરસ એની તમે પહોળાઈ પર ગોઠવી શકો છો મિત્રો અહીંયા પણ તમે એક સેમી હોય એવા કેટલા તો કે પાંચ ચોરસ તમે ગોઠવી શકો છો બંને સાથે મળીને કુલ કેટલા ચોરસ ટુકડા એ પર ગોઠવી શકાય પેલા આપણે જોઈએ મિત્રો અહીંયા તમને એક લાઈન તો કરીને આપેલી જ છે ચોરસની હવે તમે ગણો મિત્રો તો કેટલા થશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ કેટલા ચોરસ ટુકડા છે તો કે ત્રીસ આથી ટુકડા એનું ક્ષેત્રફળ પણ કેટલું થશે તો કે ત્રીસ ચોરસ સેમી થશે કેવી રીતે આ ચોરસમાં જેટલા ટુકડા સમાયેલા છે એટલું એનું ક્ષેત્રફળ થાય હવે શું કહે છે દરેકને ગણવું તે મૂર્ખામી ભરેલું છે માત્ર ગુણાકાર કરો દરેકને ગણવાનું ન હોય કે એમાં કેટલા ચોરસ છે ખાલી ગુણાકાર કરવાનું ગુણાકાર કઈ રીતે કરવાનો તો કે લંબાઈ ગુણિયા પહોળાઈ હવે લંબાઈ કેટલી હતી તો કે છ સેમી અને પહોળાઈ હતી પાંચ સેમી તો લંબાઈ છ પહોળાઈ પાંચ

આ રીતે અગિયાર સેમી થશે તમારે ફૂટપટીથી વ્યવસ્થિત માપ લઈ અને કરવાના છે એક સરખા ખાના થાશે હવે તમે ગણો તો કેટલા થશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ ને તેત્રીસ કેટલા ખાના થયા તેત્રીસ હમણાં આપણે જેમ શીખા એ રીતે મિત્રો તમે કરશો તો તો કે આપણે ગુણાકારનું કીધું તું કે લંબાઈ ગુણિયા પહોળાઈ બરાબર તો લંબાઈ કેટલી તો કે સેમી પહોળાઈ ત્રણ તો અગિયાર તેરી તેત્રીસ તો પણ તમારો જવાબ આવી જશે બરાબર જો મિત્રો ક્ષેત્રફળ પૂછે તો તમારે ચોરસ સેમીમાં જવાબ થાય ચોરસ આવે અને જો પરિમિતિ પૂછે તો તમારે સેમી આપ્યું હોય સેમી મીટર આપ્યું હોય તો મીટર મિત્રો હવે અહીં જવાબમાં શું લખવાનું થશે તેત્રીસ ચોરસ સેમી ત્યાર પછી તમને એવો પ્રશ્ન કીધો છે કયો ટુકડો મોટો છે હવે એ જે છે એનું ક્ષેત્રફળ કેટલું આવ્યું મિત્રો ત્રીસ ચોરસ સેમી અને બીનું કેટલું આવ્યું તેત્રીસ ચોરસ સેમી તો જે ટુકડો બી જે છે એ મોટો છે એટલે એમાં પહેલાં જવાબ શું આવશે બી મોટો છે બરાબર

અંદાજ લગાવો કે નીચેના લંબચોરસને ઢાંકવા માટે કેટલી ટપાલ ટિકિટની જરૂર પડશે મિત્રો આ રીતે થશે આ બાજુ બે સેમી છે અને આ બાજુ પણ કેટલું છે બે સેમી છે એટલે ક્ષેત્રફળ તમે કરશો એટલે કેટલું થશે ચાર ચોરસ સેમી તો મિત્રો કેટલી ટપાલ ટિકિટની આપણે જરૂર પડે તમારું અનુમાન ચકાસો પીળા રંગના લંબચોરસની બાજુઓને અને માપો તે ખાલી જગ્યા સેમી લાંબી છે તે ચૌદ સેમી લાંબી છે મિત્રો તેની લંબાઈ પર કેટલી ટિકિટ ગોઠવી શકાય હવે મિત્રો આપણે જોયું કે ચાર ચોરસ સેમીની એક ટિકિટ છે હવે જે લાંબી કેટલી છે એની બાજુ તો કે ચૌદ સેમી છે હવે એની જે લંબાઈ જે છે એના ઉપર આપણે કેટલી ટિકિટ ગોઠવી શકાય બે સેમી થાય બરાબર તો ચૌદ નો ભાગાકાર સાત ટિકિટો આપણે ગોઠવી ટિકિટો એટલે તમારે લખવાનું કે ભાઈ ચૌદ ભાગાકારની નિશાની કરવાની અને બે કઈ રીતે સાત આવ્યા બરાબર ત્યાર પછી છે લંબચોરસની પહોળાઈ કેટલી છે તમે લંબચોરસની પહોળાઈ જોશો ને મિત્રો એટલે આઠ સેમી છે પોહાઈ ઉપર તમે કેટલી ટિકિટ ગોઠવી શકો હમણાં આપણે એ જ રીતે આવશે તો કે આઠ કેટલી ટિકિટો ટિકિટો આપણે ગોઠવી ચાર ત્યાર પછી છે આ ને સંપૂર્ણ ઢાંકવા માટે કેટલી ટિકિટની જરૂર પડશે હવે કેટલી ટિકિટની જરૂર પડે હમણાં આપણે ગુણાકાર કર્યો એ રીતે તમારે ગુણાકાર કરવાનો લંબાઈ ઉપર સાત ટિકિટ અને પહોળાઈ ઉપર કેટલી આવશે ચાર ટિકિટ તો સાત ગુણ્યા ચાર કરવાના તમારું અગાઉનું અનુમાન કેટલું યોગ્ય હતું તે અંગે ચર્ચા કરો તો આપણો જ્યાં જવાબ આવ્યો એના કરતા થોડુંક ઓછું અથવા થોડુંક વધારે હોય લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ખાલી જગ્યા ચોરસ સેમી લમ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ખાલી જગ્યા ચોરસ સેમી તો આપણે જોઈએ કે લંબાઈ જે છે એ કેટલી છે મિત્રો કીધું છે ને કે પેલા પીળા રંગના લંબચોરસની બાજુને માપો કેટલી લાંબી તો કે ચૌદ સેમી લાંબી છે અને એની જે પહોળાઈ છે એ કેટલી છે તો કે એની પહોળાઈ છે આઠ એટલે મિત્રો આપણે ચૌદ ગુણ્યા આઠ કરવાના બરાબર લંબાઈ ગુણ્યા પહોળા એટલે આપણને ક્ષેત્રફળ મળે તો કેટલા થશે ચૌદ ગુણ્યા આઠ કરીએ એટલે એકસોને બાર એટલે આપણે લખશું એકસોને બાર ચોરસ સેમી લંબ ચોરસની પરિમિતિ કેટલી છે તો મિત્રો લંબ ચોરસની પરિમિતિ જે છે એ આપણે શોધવી હોય તો સૂત્ર શું છે તો કે બે કાઉસમાં લંબાઈ વધતા પહોળાઈ બેના બે નંબર રહેશે લંબાઈ કેટલી છે ચૌદ પહોળાઈ આઠ તો ચૌદ ને આઠ કેટલા થશે બાવીસ તો કે બે કાઉસમાં બાવીસ બાવીસ દુ ચુમાલીસ એટલે જવાબ શું આવશે ચુમાલીસ સેમી એટલે લંબચોરસની પરિમિતિ ચુમાલીસ સેમી લંબચોરસનું ક્ષેત્રફળ એકસો બાર ચોરસ સેમી મિત્રો વિડીયો પૂર્ણ જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને શ્રાયન્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો